हेलो बाळकों, वर्चुअल लर्निंग में आपनुं स्वागत छे। आपणे शुं करीए छीए बेटा? अत्यारे मानव आँख अने रंगबेरंगी दुनियाना बे लेक्चरनी चर्चा करी, आजे आपणे त्रीजा लेक्चर तरफ जवुं छे। सौथी पहेला तो प्रथम बे लेक्चरमां शानी चर्चा करी? तो प्रथम लेक्चरमां मानव आँख अने तेना विभागोनी चर्चा करी हती। बीजुं जे लेक्चर हतुं ए अगत्यनुं लेक्चर हतुं, एमां आपणे पहेला त्रण पदोनी चर्चा करी हती कि आँखनी समावेश क्षमता, नंबर बे नजीक बिंदु अंतर अने दूरबिंदु अंतर, त्यार पछी पेली दृष्टि खामीओ में लघु दृष्टिनी खामी गुरु दृष्टिनी खामीनी चर्चा करी थी। क्लियर? दृष्टि खामीओ कुल त्रण प्रकारनी होय। लघु दृष्टिनी खामी एटले के मायोपिया, गुरु दृष्टिनी खामी एटले के हाइपरमेट्रोपिया, अने त्रीजी खामी छे प्रेसबायोपिया। प्रेसबायोपिया विषे आपणे चर्चा करवानी बाकी हती। आपणे बेटा शुं करवुं छे? तो आजे प्रेस बायोपिया विषे चर्चा करवी छे। प्रेस बायोपिया कोने कहेवाय? जो बेटा, व्यक्तिनी उम्र वधे ने एटले बे प्रॉब्लम थाय। एक तो एनी आँखनी समावेश क्षमतामां घटाडो थाय। आगर पण मैं तमने चर्चा करी थी आँखनी समावेश क्षमता एटले शुं? तो जरूरियात मुजब आँखना लेंसनी केन्द्र लंबाई गोठवानी आँखनी क्षमता, એમાં ઘટાડો થાય। આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય, એનું નજીક બિંદુ અંતર દૂર ધકેલાય। હવે નજીક બિંદુ અંતર દૂર ધકેલાય ને એટલે શું થાય? તો ચશ્મા વગર એ નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે, અને આવી વ્યક્તિ કેટલીક વાર ચશ્મા વગર દૂરની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકતી નથી। તો ઉંમર વધવાથી શું થયું? तो आँखनी समावेश क्षमता में घटाड़ो थयो, नजीक बिंदु अंतर दूर धकेलायो। आना कारणे थयुं शुं? तो नजीकनी वस्तु चश्मा वगर स्पष्ट न जोई शक्यो, अने केटलीक वार आवी व्यक्ति चश्मा वगर दूरनी वस्तु पण स्पष्ट जोई शकती नथी। हवे आवुं बधुं थवा पाछळनुं कारण शुं? तो बे वस्तु छे। एक तो उम्र वधे ने बेटा, एटले आँखनी सिलियरी स्नायुओनी स्थितिस्थापकतामां घटाड़ो थाय। क्लियर? सिलियरी स्नायुओ छे एनी स्थितिस्थापकतामां घटाड़ो थाय, बराबर। अने नेत्रमणि छे ने एनी पण स्थितिस्थापकतामां घटाड़ो थाय। आम लखो ने तो थोड़ू जुदू पड़े कि सिलियरी स्नायुओ नबड़ा पड़े अने नेत्रमणिनी स्थितिस्थापकतामां घटाड़ो थाय। આવી આખી જે ખામી છે ને બેટા, એવી ખામીને પ્રેસ બાયોપિયા કહેવાય। આપણે જરા ફરીથી અહીં વિગતે લખીએ કે વ્યક્તિની ઉંમર વધે, વ્યક્તિની ઉંમર વધતા શું થાય? તો નંબર એક, સિલિયરી સ્નાયુઓ નબળા પડે। અને નજીક બિંદુ અંતર છે ને એ આંખથી દૂર ધકેલાય। તેથી આવી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે। કેટલીક વાર આવી વ્યક્તિ ચશ્મા વગર દૂરની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકતી નથી। તો આમ થવાનું કારણ શું? તો આમ થવાનું કારણ
સિલિયરી સ્નાયુઓ નબળા પડે, અને નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય. આમ થવાનું કારણ આ છે કે સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય, નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય. તો આવી જે ખામી છે ને બેટા, તો આવી ખામીને આ પ્રેસ બાયોપિયા ખામી કહેવાય. ફરીવાર, વ્યક્તિની ઉંમર વધતા એની સમાવેશ ક્ષમતામાં આ છે ને બેટા, એ અહીં લખ્યું છે એટલે આપણે અહીં થોડુંક સુધારી દઈએ. આપણે અહીં શું લખીશું કે ઉંમર વધતા સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય. અને નજીક બિંદુ અંતર દૂર ધકેલાય. આમ થવાથી થાય શું? તો એવી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે. અને ઘણી વાર, કેટલીક વાર બરાબર, આવી વ્યક્તિ ચશ્મા વગર પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. આમ થવા પાછળનું કારણ શું? તો વ્યક્તિની ઉંમર વધે ને બેટા, એટલે પહેલાં સિલિયરી સ્નાયુઓ છે ને એ નબળા પડે, આ નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થઈ જાય. આવી જે ખામી છે ને, એવી ખામીને પ્રેસ બાયોપિયા ખામી કહેવામાં આવે. તો હવે રહ્યો સવાલ એ કે આ ખામીનું જો તમારે નિવારણ કરવું હોય તો નિવારણ કરવા માટે શું કરવું પડે? તો બાયોફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડે. આ બાયોફોકલ લેન્સ છે ને બેટા, એને દ્વિકેન્દ્રી લેન્સ કહેવામાં આવે. આ લેન્સ કેવું હોય બેટા, હું તમને જરા આકૃતિ દોરી થોડી ઘણી માહિતી આપું. આ દાખલા તરીકે ચશ્માનો કાચ છે. તો ચશ્માના કાચમાં તમે ઘણી વખત જોયું હશે કે નીચેના ભાગમાં આવો એ કાચ જુદો પડે. ક્લિયર? તો અહીં તમારે યાદ રાખવાનું, બાયફોકલ લેન્સમાં નીચે આવી એક ટીકડી જેવું દેખાય. તો બાયફોકલ લેન્સમાં ઉપરનો જે ભાગ છે ને એ અંતરગોળ હોય, અને આ નીચેનો જે પોર્શન છે ને એ બહિર્ગોળ હોય. હવે જરા યાદ કરો બેટા, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામીનું ને યાદ કરો. લઘુદ્રષ્ટિની ખામીમાં શું હતું? તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી, અને એના નિવારણ માટે આપણે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરતા હતા. અને ગુરુદ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ જોઈ શકાતું નહોતું, એટલે આપણે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરતા હતા. હવે તમે બેટા જુઓ કે તમારે દૂરનું જોવું હોય ને તો આંખ ઊંચી કરવી પડે. ક્લિયર? અને ઊંચી કરવી પડે એટલે તમે દૂરની વસ્તુ જોવા માટે આંખ ઊંચી કરવી પડે, તો એ કાચનો ઉપરનો ભાગ કેવો હોવો જોઈએ? તો અંતર્ગોળ. અને નજીકની વસ્તુ જોવા માટે આપણે શું કરવું પડે બેટા? આંખ નમાવવી પડે. એટલે નજીકની વસ્તુ જોવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય, એટલે આંખ નમાવવી પડે, એટલે કાચનો નીચેનો પોર્શન કેવો હોય? તો બહિર્ગોળ હોય. તમારે યાદ રાખવાનું બેટા, ઉપરનો એટલે અંતર્ગોળ, નીચેનો એટલે બહિર્ગોળ, ઉ એટલે અંતર્ગોળ. ક્લિયર? નીચે બહિર્ગોળ લેન્સ હોય, આ ઉલટું ન થઈ જવું જોઈએ. ક્લિયર? ઓકે. તો બેટા આ પ્રેસ બાયોપિયા ખામીની વાત ખબર પડી. ક્લિયર? ફરી એકવાર, પ્રેસ બાયોપિયા ખામી કોને કહેવાય? તો વ્યક્તિની ઉંમર વધે તો એની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય, એનું નજીક બિંદુ અંતર દૂર ધકેલાય, એટલે ચશ્મા વગર નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે. આવી વ્યક્તિ ઘણી વખત ચશ્મા વગર દૂરની વસ્તુ પણ સ્પષ્ટ જોઈ શકતી નથી. આવી ખામી શું કામ ઉદ્ભવે? તો વ્યક્તિની ઉંમર વધે એટલે પહેલાં સિલિયરી સ્નાયુઓ નબળા પડે, નંબર બે પેલી નેત્રમણીની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય. આવી ખામી છે ને, એવી ખામીને કઈ ખામી કહેશું? પ્રેસ બાયોપિયા. ટૂંકમાં પ્રેસ બાયોપિયા ખામી ધરાવતી વ્યક્તિ છે ને, એને નજીકનું અને દૂરનું બંને સ્પષ્ટ નથી દેખાતું. એટલે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિનો સરવારો કરીએ ને તો પ્રેસ બાયોપિયા થાય. ક્લિયર? તો પછી આના નિવારણ માટે કરવું શું પડે? તો બાયોફોકલ લેન્સ એટલે કે દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવો પડે. તો બાયોફોકલ લેન્સ છે એમાં ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હોય, નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય.
क्लियर बराबर। हवे आपणे आ जे त्रण खामीओ अने पेला आँखनी समावेश क्षमता दूरबिंदु अंतर अने नजीक बिंदु अंतर आ त्रण चार बाबतों पर थी तमने आवा नाना नाना सवालों पूछे। कया सवालों पूछे? दाखला तरीके लघुदृष्टिनी खामीवाळी कोई एक व्यक्ति छे ए एक पॉइंट बे मीटर दूर थी वधु दूरनी वस्तु वाँची सकती नहीं, ए खामी ने कई खामी छे बेटा? लघुदृष्टिनी। बीजी बात, बे मीटर दूरनी वस्तु जोई सकती नहीं, तो कया लेंस पहेरवा जोईए? आवो प्रश्न पूछे तो बिल्कुल सिंपल बेटा, तमारे आटलू याद रखवानु, कई खामी छे? लघुदृष्टिनी। तो कया लेंस पहेरवा जोईए? तो सिंपल वस्तु बेटा, एने अंतर्गोल लेंसना चश्मा पहेरवा पड़े। क्लियर। बीजी बात, तमने परीक्षा में एवं पण पूछे कि भाई अंतिम हरोड़ में बैठेल विद्यार्थी ब्लेक बोर्ड नु वाँची सकतो नथी, तो कई खामी होय एने? सिंपल वस्तु बेटा, अंतिम हरण में कोई विद्यार्थी बैठो होय, क्लियर, अने ब्लेक बोर्ड नु संपूर्णपणे वाँची सकतो नथी, एनो मतलब कि एने दूरनू वाँचवामां तकलीफ पड़े छे। चलो दूरनू स्पष्ट न जोई सकतो होय तो ए व्यक्ति ने कई खामी होय? तो सामान्य रीते एनी खामी कई होय? तो लघुदृष्टिनी खामी होय। बीजी बात, तो पछी एने शुं करवुं जोईए? तो अंतर्गोल लेंसना चश्मा पहेरवा जोईए, योग्य केन्द्र लंबाईना अंतर्गोल लेंसना चश्मा पहेरवा जोईए। केम? कारण के बाळक अंतिम हरोळमां बैठो छे, बराबर, अंतिम हरोळमां बैठेलो विद्यार्थीने स्पष्ट जोई शकातुं नथी, बराबर, तो एने शुं करवुं जोईए? तो एने अंतर्गोल लेंसना योग्य केन्द्र लंबाईवाळा अंतर्गोल लेंसना चश्मा पहेरवा जोईए। क्लियर। सामान्य रीते एवो बाळक प्रथम हरोळमां बेसे ए वधारे जरूरी छे, पण घणी वखत तेजस्वी आँखवाळा प्रथम हरोळमां बેઠેલા હોય છે ને એ પણ બોર્ડમાં જોવાની ઘણી વખત તસ્તી લેતા નથી હોતા, એવા પણ બાળકો આપણે જોઈએ છીએ, બરાબર, એ શિક્ષણ માટે બહુ સારી વાત ન કહેવાય, બરાબર। સામાન્ય રીતે બોર્ડ ઉપર જે લખેલું હોય એને આપણે બારીકાઈથી જોવું જ રહ્યું, જેથી કરીને ઘરે જઈને મહેનત થોડી ઘટી જાય, બરાબર। એટલે આપણે આંખની કેટલી કાળજી લેવી પડે, તમારી જેટલા ઉંમરના બાળકોને કઈ પ્રકારની ખામીઓ જોવા મળે એ તમામ વિશે ચર્ચા કરી, બરાબર। આપણી ઉંમર જ્યારે 42 વર્ષ થશે ને એટલે બેતાલા આવે, અને બેતાલામાં સામાન્ય રીતે નજીકના ચશ્મા આવે, પણ એ વખતે એ વ્યક્તિને દૂરનું જોવામાં પણ થોડી તકલીફ તો પડે જ, એટલે 42 વર્ષની ઉંમરે એવું કહેવાય છે કે આવે બેતાલા એટલે કે નજીકનું ન જોઈ શકે, પણ સામાન્ય રીતે એને પેલી પ્રેસ બાયોપિયા ખામી જોવા મળતી હોય છે। બીજી વાત, મેં તમને કાલે નજીક બિંદુ અંતરની વાત કરી હતી કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને નજીક બિંદુ અંતર કહેવાય। તંદુરસ્ત આંખ ધરાવતો યુવા પુખ્ત હોય ને એ યુવા પુખ્ત માટે આ નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર હોય। કેટલું હોય બેટા? 25 સેન્ટીમીટર હોય। ક્લિયર। હવે રહ્યો સવાલ એ કે 25 સેન્ટીમીટર કરતાં નજીક જો તમે કોઈ વસ્તુને અથવા તો તમારું પાઠ્યપુસ્તક રાખી અને વાંચવાનો પ્રયત્ન કરજો, તમે નહીં વાંચી શકો। એનો મતલબ શું થયો બેટા? કે તમને પ્રશ્ન આવો પણ પૂછે કે 25 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી, એનું કારણ શું? તો બહુ સિમ્પલ વસ્તુ બેટા, નેત્રમણી છે ને એની કેન્દ્ર લંબાઈ અમુક હદ સુધી ઘટાડી શકે। કેટલે સુધી ઘટાડી શકે? તો પેલા નજીક બિંદુ અંતર સુધી। નજીક બિંદુ અંતર કેટલું? તો પેલું 25 સેન્ટીમીટર। ક્લિયર। તો 25 સેન્ટીમીટર કરતાં કેન્દ્ર લંબાઈમાં ઘટાડો
માનવ આંખ કરી ન શકે એટલે કે પેલી નેત્રમણી એની કેન્દ્ર લંબાઈ એના કરતાં ઓછી કરી શકે નહીં, માટે 25 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે રાખેલી વસ્તુ છે ને બેટા એને સ્પષ્ટ જોઈ શકાતી નથી, બરાબર? માટે બેટા નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર નક્કી કરવામાં આવ્યું છે. બીજી કેટલીક બાબતો, આંખ વિશે ચર્ચા પૂરી કરતાં પહેલાં બીજી કેટલીક બાબતો બેટા, અગત્યની વાત, જે આપણી ચોપડીમાં કોલમ બનાવીને લખેલી છે. સૌથી પહેલાં તો આવો પ્રશ્ન પૂછે કે નેત્રદાન કરવાના ફાયદા શું? સૌથી પહેલાં તો દ્રષ્ટિહીન વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. દ્રષ્ટિ પ્રાપ્ત થાય. બીજી એક વાત, સામાન્ય રીતે જે વિકાસશીલ દેશો છે, આપણે બધા વિકાસશીલ દેશો છીએ, ભારત એ વિકાસશીલ દેશો છે, તો વિકાસશીલ દેશોમાં 3.5 કરોડ વ્યક્તિ દ્રષ્ટિહીન છે, યાદ રાખજો બેટા. વિકાસશીલ દેશોમાં 3.5 કરોડ વ્યક્તિઓ કેવી છે તો દ્રષ્ટિહીન છે. બીજી વાત, આજે 3.5 કરોડ દ્રષ્ટિહીન વ્યક્તિઓ છે ને, એમાંથી 45 લાખ વ્યક્તિઓ તો એવા છે જે પારદર્શક પટલને કારણે જોઈ શકતા નથી. આજે 3.5 કરોડ વ્યક્તિઓ છે, વિકાસશીલ દેશો સમગ્ર વિશ્વમાં 3.5 કરોડ વ્યક્તિઓ તો એવી છે કે જે દ્રષ્ટિહીન છે. પર્ટિક્યુલર પારદર્શક પટલ એટલે કોર્નિયા કહેવાય બેટા, ની ખામીને કારણે પિસ્તાલીસ લાખ લોકો દ્રષ્ટિહીન છે. અને અગત્યની વાત તો એ છે બેટા કે આ 45 લાખમાંથી લગભગ 60% બાળકો બાર વર્ષથી નીચેની ઉંમરના છે. ક્લિયર? તો પછી શું થાય બેટા, તો આપણે જો નેત્રદાન કરીએ તો આવા 12 વર્ષથી નીચેના ઉંમરના જે 60% બાળકો છે, અને આ બધા ગણીએ તો 45 લાખ લોકોને કોઈક નવી દ્રષ્ટિ મળે. ક્લિયર? સૌથી પહેલાં તો દ્રષ્ટિહીન વ્યક્તિઓને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. વિકાસશીલ દેશોમાં 3.5 કરોડ વ્યક્તિઓ છે દ્રષ્ટિહીન છે. આ 3.5 કરોડમાંથી 45 લાખ લોકો તો એવા છે કે જે આગળનું જે પારદર્શક પટલ આવે છે એની ખામીથી દ્રષ્ટિ એટલે જોઈ શકતા નથી. અને આ 45 લાખ વ્યક્તિઓ છે એમાંથી 60% એટલે લગભગ 30 લાખ જેટલા બાળકો છે ને, એ બાળકો 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો છે. એટલે જો કુદરતે આપણને સારી દ્રષ્ટિ આપી હોય તો આપણે નેત્રદાન કરી શકીએ. હવે પાછો સવાલ એવો થાય કે આપણે નેત્રદાન કરી દઈએ તો આપણે શું જોઈએ, બરાબર? તો નેત્રદાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? શું પ્રશ્ન પૂછે બેટા કે નેત્રદાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? નેત્રદાન વખતે કયા નિયમોનું પાલન કરવું? સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ
કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ નેત્રદાન મૃત્યુ પછી કરી શકે. જીવતા જીવ કોઈને આંખ ના કાઢી લેવાય, ખબર પડે છે. એ મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ મૃત્યુ પામી હોય, પછી એ વૃદ્ધ હોય, યુવાન હોય, બરાબર, કે પુખ્ત હોય, એ દરેકની નેત્રદાન કરી શકે. પણ જો એ વ્યક્તિને બીપીનો પ્રોબ્લેમ હોય, હાઈપરટેન્શન કહેવાય, પછી એને ડાયાબિટીસ હોય, એને એડ્સ થયેલો હોય, એને બીજી કેટલીક ખામીઓ છે, હિપેટાઇટિસ બી અથવા તો સી થયો હોય, બી કે સી, પછી એને ટિટેનસની ખામી હોય, ક્લિયર, તો આ પ્રકારની ખામીઓ છે ને એ નેત્રદાન ન કરી શકે. બીજી એક વાત, મૃત્યુ પછી સામાન્ય રીતે જેવું મૃત્યુ થાય ને બેટા, એટલે આપણે શું કરવું પડે, એ બ્લડ બેંકો છે ને એને જાણ કરી દેવી પડે. એટલે બ્લડ બેંકવાળા શું કરે તો મૃત્યુ પછી લગભગ 4-6 કલાકમાં આંખ છે ને બેટા એ કાઢી લેવી પડે. એટલે આપણે મૃત્યુ પછી તરત જ બ્લડ બેંકને જાણ કરવી પડે, એટલે બ્લડ બેંકવાળા વ્યક્તિઓ છે એ મૃત્યુ પામેલ વ્યક્તિનું નેત્ર લઈ જઈ શકે, બરાબર, અને એને પછી એ પોતાની લેબમાં લઈ જઈને એનું પરીક્ષણ કરે, ચોક્કસ પ્રકારના માપદંડો આધારિત એનું પરીક્ષણ કરે. નેત્રદાન પછી શું થાય તો નેત્રદાન પછી સામાન્ય રીતે બ્લડ બેંકવાળા શું કરે, તેને પ્રયોગશાળામાં લઈ જાય, ચોક્કસ પ્રકારના માપદંડો પર એ આંખ ખરી ઉતરે છે કે કેમ, ત્યાર પછી સામાન્ય રીતે એ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અથવા તો દ્રષ્ટિહીન વ્યક્તિને એ પ્રત્યારોપણ કરવામાં આવે, ક્લિયર. એટલે નેત્રદાન કરતી વખતે નેત્રદાન પછી પણ બહુ જ કાળજી રાખવી પડે. ગમે તેવી આંખ હોય, બરાબર, તો એ આંખ છે એને પ્રયોગશાળામાં લઈ જવામાં આવે, ત્યાર પછી એને ચોક્કસ પ્રકારના માપદંડો બનાવ્યા હોય એના આધારે એને ચકાસવામાં આવે, એ માપદંડો પર એ ખરી ઉતરે પછી જ એનું દાન કરી શકાય, ક્લિયર. ગમે તે વ્યક્તિ એનું દાન ન કરી શકે, બરાબર. તો એ એક બીજી વાત, બરાબર. બીજી વાત, આપણે બેટા ટોટલ આંખ વિશે જે ચર્ચાઓ કરી ને એની વિશે હું થોડી ઘણી ચર્ચા કરું, કેમ, કારણ કે હવે પછીના જે ટોપિક છે ને બેટા એ પ્રિઝમ પર આધારિત ટોપિક છે, કેટલીક પ્રકાશીય ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. પણ હાલ પૂરતું મેં તમને માનવ આંખના વિભાગોની ચર્ચા કરી, ત્યાર પછી પેલી આંખની સમાવેશ ક્ષમતા, નજીક બિંદુ અંતર, દૂરબિંદુ અંતર, લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિની ખામી, એવી ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરી હતી. ત્રીજા લેક્ચરમાં કોની ચર્ચા અત્યારે હાલ કરીએ છીએ તો પ્રેસ બાયોપિયા વિશે ચર્ચા કરી, પછી ખામીઓ પર આધારિત પેલા 2-3 પ્રશ્નોની ચર્ચા કરી, અને આ નેત્રદાનનું મહત્ત્વ શું, બરાબર, નેત્રદાન કરવાથી શું ફાયદા થાય, નેત્રદાન વખતે કયા કયા નિયમોનું પાલન કરવું પડે, અને નેત્રદાન પછી આંખનું શું કરવામાં આવે છે, ક્લિયર. આવા કેટલાક પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરી. એક આગળના ટોપિક તરફ જવું છે એ પહેલાં હું તમને, આગળનો ટોપિક પ્રિઝમનો જ છે, હું તમને પ્રિઝમ વિશે થોડીક માહિતી આપું, બરાબર. પ્રિઝમ સામાન્ય રીતે પ્રિઝમ વિશે ચર્ચા કરવી છે. પ્રિઝમ છે ને બેટા એની આકૃતિ દોરવી હોય ને તો આ રીતે દોરી શકાય.
आ तमे एबीसी लई लो, अने आ डीईएफ लो। प्रिज्म केवो होय हूँ तमने जरा एक आकृति द्वारा एक पाठ्यपुस्तक लेने समझाई दू। दाखला तरीके आपणी पासे आवुं पाठ्यपुस्तक होय तो प्रिज्म केवो होय हूँ तमने जरा समझाऊं। प्रिज्म सामान्य रीते आवो होय बेटा, आ प्रकारे तमे जोयुं बेटा कि आ भाग त्रिकोणाकार छे, आ भाग पण त्रिकोणाकार छे, आ आ अने आ भाग छे ने ए लंबचोरस का तो चोरस होय, ए काचनो होय। टूंकमां प्रिज्म आ प्रकारे होय बेटा, क्लियर। प्रिज्म काचनो होय, नानो होय, बराबर। प्रिज्म ने कुल 5 सपाटी होय। प्रिज्म ने कुल केटली सपाटी होय बेटा? कुल 5 सपाटी, बे त्रिकोणाकार, अने त्रण चौरस के लंब चौरस होय। बीजी एक बात, कुल केटली सपाटी बेटा? 5 वार, बे त्रिकोणाकार, त्रण लंब चौरस। तमे जुओ बेटा, आ एक त्रिकोणाकार सपाटी छे ने आ एक त्रिकोणाकार सपाटी, ए काचनो आवे नानो आवे ए वस्तु तो तमारे खास ध्यान राखवुं ज पड़शे बेटा, क्लियर। तो आ त्रिकोणाकार सपाटीओ छे ने ए एकबीजीने समांतर होय, अने चौरस अने लंबचौरस सपाटीओ छे ने बेटा जो होय एकबीजाने अमुक अंशना खूणे ढळती होय, आ प्रकारे होय, खबर पड़े छे। तो अहीं खास याद राखवानुं बेटा कि त्रिकोणाकार सपाटीओ एक बीजी ने समांतर होय, अने चौरस के लंब चौरस ये एक बीजी ने अमुक अंशना खूणे ढळती होय। बस बेटा आटली बात लखीने आपणे शुं कर्युं? तो प्रिझमनी रचना समजावी। तमने प्रिझमनी रचना समजावे तो खबर पड़े ने बेटा, कुल 5 सपाटी, 2 त्रिकोणाकार, 3 चौरस अथवा तो लंब चौरस। बीजी बात, त्रिकोणाकार सपाटीओ हमेशा समांतर होय, ज्यारे आ लंब चौरस अथवा तो चौरस सपाटीओ छे ए एकबीजानी साथे अमुक अंशना खूणे ढळती होय, एने प्रिझम कोण कहेवाय बेटा। ए जे खूणो छे ने ए खूणाने प्रिझम कोण कहेवामां आवे। ओके बेटा, तो आजे आपणे जे चर्चा करी ने એ કેટલા પ્રશ્નોની ચર્ચા કરી એની જરા લિસ્ટ બનાવીએ। તો આપણે પ્રેસ બાયોપિયાની ચર્ચા કરી, પછી ચર્ચા કરી નેત્રદાન, અને ત્રીજી ચર્ચા કરી પ્રિઝમની। આજના દિવસના મુખ્ય આકર્ષણો આટલા છે। આપણે આ પ્રેસ બાયોપિયા ખામી પછી પેલી ચર્ચા કરી, 2 મીટર દૂર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતી હોય તો એને કયા લેન્સના ચશ્મા પહેરવા પડે, છેલ્લી હરોળમાં બેઠેલો વિદ્યાર્થી સ્પષ્ટ જોઈ શકતો નથી તો એને શું કરવું જોઈએ, પછી 25 સેન્ટીમીટર કરતાં ઓછી વસ્તુને આપણે કેમ જોઈ શકતા નથી। તો આ બધી વસ્તુઓ છે ને બેટા એ પ્રેસ બાયોપિયા પછી ચર્ચા કરી હતી। ત્રીજી વસ્તુ નેત્રદાનની ચર્ચા કરીને પછી આપણે પ્રિઝમની ચર્ચા કરી। ઓકે બેટા, તો આટલી વસ્તુઓ જરા તૈયાર કરવાની છે। હવે પછીની બાકીની ચર્ચાઓ હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું। ઓકે બેટા, તો બાય બાય, આપણે આવતી વખતે મળીશું।